એક પિતાએ તેના દીકરાનો ખૂબ સારી રીતે ઉછેર કર્યો, સારી રીતે ભણાવ્યો ગણાવ્યો અને તેની બધી જ ઈચ્છાઓ પૂર્ણ કરી. સમય જતાં તે પુત્ર ખૂબ જ સફળ વ્યક્તિ બન્યો અને મલ્ટીનેશનલ કંપનીમાં સીઈઓ બની ગયો. સારી એવી પદવી, સારો પગાર, બધી જ સુખ સુવિધાઓ કંપની દ્વારા આપવામાં આવી. સમય પસાર થતો ગયો તેમ તેના લગ્ન એક સારી અને સુંદર છોકરી સાથે થઈ ગયા અને તેને એક સુંદર બાળકીને જન્મ પણ આપ્યો. પપ્પા હવે વૃદ્ધ થઈ ગયા. એક દિવસ પિતાની પુત્રને મળવાની ઈચ્છા થઈ અને તે તેના પુત્રને મળવા માટે ઓફિસમાં પહોંચી ગયા. તેણે જોયું તો તેનો દીકરો એક શાનદાર ઓફિસનો માલિક છે. તેની ઓફિસમાં સેંકડો કર્મચારીઓ તેની નીચે કામ કરે છે. આ બધું જોયા પછી પિતાની છાતી ગર્વથી ફૂલી ગઈ. તે છુપી રીતે તેની રૂમમાં પાછળથી ગયા અને તેના ખભા પર હાથ રાખીને ઊભા રહ્યા અને પ્રેમથી તેના પુત્રને પૂછ્યું, દીકરા એક સવાલનો જવાબ આપ, તારા માટે આ દુનિયાનો સૌથી શક્તિશાળી વ્યક્તિ કોણ છે? પુત્રએ પિતાને ખૂબ પ્રેમથી હસતા કહ્યું, મારા સિવાય બીજું કોણ હોઈ શકે પપ્પા? પિતાને આ જવાબની આશા ન હતી. તેને વિશ્વાસ હતો કે તેનો દીકરો ગર્વથી કહેશે, પપ્પા તમે મારા માટે આ દુનિયાના સૌથી શક્તિશાળી વ્યક્તિ છો જેણે મને આટલો કાબિલ બનાવ્યો. તેની આંખો ભરાઈ ગઈ. તે રૂમમાં દરવાજાને ખોલીને બહાર નીકળી ગયા. તેણે એકવાર પાછળ વળીને ફરીથી દીકરાને પૂછ્યું, એકવાર ફરી કે, આ દુનિયાનું સૌથી શક્તિશાળી વ્યક્તિ કોણ છે? પુત્રએ આ વખતે કહ્યું, પપ્પા આ દુનિયાના સૌથી શક્તિશાળી અને મારા માટે મહત્વના વ્યક્તિ બીજું કોઈ નહીં પરંતુ તમે છો. તમે છો આ દુનિયાના સૌથી બહાદુર વ્યક્તિ. પિતા સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયા. તેણે કહ્યું, પણ બેટા હમણાં તો તું તારી જાતને આ દુનિયાની સૌથી શક્તિશાળી વ્યક્તિ કહેતો હતો, હવે મને કેમ કહે છો? પળવારમાં કેમ ફરી ગયો? ત્યારે દીકરો હસી પડ્યો અને તેમને તેની સામે બેસાડીને કહ્યું, અરે મારા વાલા પપ્પા, તે સમયે તમારો હાથ મારા ખભા પર હતો અને જે દીકરાના ખભા પર પિતાનો હાથ હોય ને એ જ વિશ્વની સૌથી શક્તિશાળી વ્યક્તિ ગણાય. જ્યારે તમારો હાથ મારા ખભા પર હતો ને ત્યારે મારી શક્તિ બમણી થઈ જાય પપ્પા અને ત્યારે દુનિયાનો સૌથી શક્તિશાળી વ્યક્તિ હું ગણાવું. પિતાની આંખો ભરાઈ આવી. દીકરાને ભેટી પડ્યા. સાચું, જેના ખભા પર અથવા માથા પર પિતાનો હાથ હોય છે ને તે આ વિશ્વનો સૌથી શક્તિશાળી વ્યક્તિ કહેવાય છે. અને આ પપ્પા એટલે કોણ? આ પપ્પા એટલે 9 વાગે ટીવી બંધ કરીને જબરદસ્તી ભણવા બેસવાનો ઓર્ડર નહીં પણ ભણતરની કિંમત સમજાવતું એક સુવાક્ય. આ પપ્પા એટલે મમ્મી કરતાં પણ વધુ વાહલની ઉપર પહેરેલું કડકાઈનું મહોરું. આ પપ્પા એટલે એક વાર ખાઈ લીધા પછી મમ્મીથી સંતાડીને બીજી વાર અપાતી ચોકલેટ. આ પપ્પા એટલે એવી પર્સનાલિટી જે ફેશન ન કરતી હોવા છતાંય આપણા સ્ટાઇલ આઇકોન બની જાય. આ પપ્પા એટલે આપણને કદીએ પડી ન જવા દેતા સાયકલની સીટની પાછળથી પકડેલો મજબૂત હાથ. આખરે પપ્પા એટલે પપ્પા, બસ આમ જુઓ તો કશું જ નહીં અને આમ જુઓ તો બધું જ. હજી એ સમય છે જો પપ્પા નામનું લાગણીનું સરનામું જીવંત બનીને ઘરમાં પોતાની મીઠાશ ફેલાવતું હોય તો એની કદર કરજો. સાથે સાથે અન્ય વડીલોનો પણ હંમેશા આદર કરો, કારણ કે આપણી સફળતા પાછળ તેઓના આશીર્વાદ ઘણું કામ કરતા હોય છે. મિત્રો, તમારું આ વિડીયો વિશે શું કહેવું છે નીચે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને મિત્રો, જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવા જ બીજા પ્રેરણાદાયી વિડીયોઝ જોવા માટે સબસ્ક્રાઇબ કરો ધ ગુજ્જુ મોટિવેશન નામની અમારી યુટ્યુબ ચેનલને અને ફેસબુક પર ફોલો કરો અમારા ધ ગુજ્જુ એન્ડ હિન્દી મોટિવેશન નામના પેજને. ધન્યવાદ.